કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં? ધોરણ 7 સંસ્કૃત વિષયમાં આજે આપણે મેઘો વર્ષતી નો અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, શું તમે જાણો છો કે સાહિત્યના કેટલા પ્રકાર પડે છે અને તે કયા કયા છે? કોઈને ખબર છે આ વસ્તુની? તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને જણાવું કે સાહિત્યના બે પ્રકાર પડે છે. કયા કયા બે પ્રકાર? તો એક ગદ્ય અને બીજો છે પદ્ય. હવે ગદ્ય પ્રકારનું સાહિત્ય એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, જે વાંચી શકાય તેવા સાહિત્યને આપણે ગદ્ય સાહિત્ય કહીએ છીએ. જ્યારે પદ્ય એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, જે લયબદ્ધ રીતે ગાઈ શકાય તેવા સાહિત્યને આપણે અહીં પદ્ય સાહિત્ય કહી શકીએ. તો અહીં આપેલું મેઘો વર્ષતી એ પદ્ય પ્રકારનું કાવ્ય છે. કયા પ્રકારનું વિદ્યાર્થી મિત્રો? પદ્ય પ્રકારનું. તો અહીં આપણે સૌ પ્રથમ આ મેઘો વર્ષતી જે કાવ્ય છે તેનું એનિમેશન દ્વારા ગાન કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ એનિમેશન વિડીયો દ્વારા આપણે અહીં મેઘો વર્ષતી જે પદ્ય પ્રકારનું કાવ્ય છે તેનું ગાન કર્યું. તો વિદ્યાર્થી મિત્રો, મનુષ્યને પ્રકૃતિના જે વિવિધ તત્વો છે તે ખૂબ જ ગમે છે અને તેમાં બાળકોને આ પ્રાકૃતિક તત્વોની વિશે માહિતી આપવા માટે અથવા તો બાળકોને પ્રકૃતિ પ્રેમી બનાવવા માટે કેટલાક પ્રકૃતિ ગીતો આપણા સાહિત્યમાં રહેલા છે. તેમાંનું જ આ એક ગીત છે, મેઘો વર્ષતી, જે વર્ષા ઋતુનું ગીત છે. તેનો આજે આપણે અહીં અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ગીત ખૂબ જ સરળ અને સુગમ છે, જેનું આપણે આગળ સારી રીતે ગાન કર્યું અને સાંભળ્યું. હવે વિદ્યાર્થી મિત્રો, આ કવિતાનો અનુવાદ એટલે કે તેનો ભાવાર્થ પણ આપણે એનિમેશન વિડીયો દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ.
पानी वहे छे तुष्यति कृषिकः तुष्यति कृषिकः खेडूत संतुष्ट थाय छे गच्छति गोष्ठम गच्छति गोष्ठम ते पशुओना वाड़ा मा जाय छे नयति च वृषभम हलमपि वहति नयति च वृषभम हलमपि वहति ते बळद ने लई जाय छे हळ ने पण उपाड़ी जाय छे कर्षति क्षेत्रम वपति च बीजम कर्षति क्षेत्रम वपति च बीजम ते खेतर खेड़े छे अने बीज वावे छे रोहति सस्यम फलति प्रकामम रोहति सस्यम फलति प्रकामम धान्य उगे छे पुष्कर धान्य पाके छे भवति समृद्धि मनुकुल वृद्धि भवति समृद्धि मनुकुल वृद्धि संपत्ति अने मनुष्योनी वृद्धि थाय छे।